વસપાટણના એક ભાઈ ઘેડ માધવપુર જાય છે. આગળ ચાલ્યા અને રસ્તામાં ગીરખોરસા આવ્યું. આ વણકરભાઈની હાલત કેવી હતી એની શું વાત કરવી સાહેબ, કે ઉઘાડા પગ, ફાટેલા કપડા અને ગરીબાઈ હતી હો બાપ. ઘેડ માધવપુર જતા હતા અને એમાં ગીરખોરસાના પાદરમાંથી નીકળ્યા અને તરસ લાગી. હવે ચાલીને જતા હતા અને બહુ તરસ લાગી હતી અને એમાં ગામના પાદરમાં બહેનો પાણી ભરતા હતા. સાહેબ એમ કહેવાય કે આ બહેનો પાણી ભરતી હતી. ત્યાં જઈને એટલું બોલ્યા કે બેન તરસ લાગી છે, પાણી પીવું છે. ભલે ભાઈ, લ્યો પાણી પીવો. એટલે પેલા ભાઈએ પાણી પીવા ખોબો ધર્યો ને ત્યાં પેલા બહેને પાણી રેડતા પહેલા પૂછ્યું, ભાઈ ક્યાંથી આવો છો? એટલે કહ્યું કે બેન પ્રભાસ પાટણથી આવું છું. એમ ક્યાં જવું છે ભાઈ? ઘેડ માધવપુર જવા નીકળ્યો છું બેન. એમ કઈ જ્ઞાતિ ભાઈ? વણકર છું બેન, વેજા વણવાનું કામ કરીએ છીએ. ભલે ભાઈ અમને તો એમ. આટલું બોલીને પેલી બાઈ અટકી ગઈ અને એમ કહ્યું કે લ્યો પાણી પી લ્યો. બાઈ પાણી રેડવા જાય છે ત્યાં પેલા વણકરભાઈએ ખોબો લઈ લીધો અને પૂછ્યું કે કેમ બેન, અમને તો એમ. એવું કહીને બોલતા બોલતા અટકી કેમ ગયા? એટલે બેન બોલ્યા કે ભાઈ ઈ તો અમારી બાયુની વાતો હોય એમાં તમે ના સમજો. ના બેન, તમે અમને તો એમ કીધું ને, એમાં કંઈક મર્મ પડ્યો છે બેન. તમારી વાતમાં કંઈક તો છે જ. એટલે કીધું કે બાપા ખોટી થાવમાં પાણી પી લ્યો હવે. તો કે ના બેન, ખુલાસો કરો કે શું કેવું હતું. એટલે બહેનના પેટમાં જે વાત હતી એ બહાર કાઢી અને એમ કહ્યું કે ખોટું ના લગાડતા, પણ પ્રભાસ પાટણના ઠાકોરના બેન રૂપાલીબા અમારા ગીરખોરાસામાં સાસરે છે અને એનું કોઈ મામેરું લઈને આવ્યા નથી. એ બાઈ બોલી કે પ્રભાસ પાટણથી એનું કોઈ મામેરું લઈને નથી આવ્યા અને સવારના રૂપાલીબા રડે છે, એમની આંખમાંથી આસુડા નથી સુકાતા. એટલે અમને તો એમ કે તમે મામેરું લઈને આવ્યા હશો. અરે અમને તો એમ કે તમે મામેરું લઈને આવ્યા હશો. એ વાત પૂરી થઈ એટલે ખોબો લઈ લીધો અને એટલું કહ્યું કે બેન હવે મારી તરસ છીપાઈ ગઈ. હે, કે હવે મારી તરસ છીપાઈ ગઈ, હવે મારે પાણી નથી પીવું, મારી તરસ મટી ગઈ છે. આ ભાઈ ત્યાંથી નીકળી ગયા, પણ એમ કહેવાય કે થોડેક આગળ જઈને ઝાડને છાયે બેઠા, ઘડીક ઊભા થાય વળી પાછા બેસી જાય, ક્યારેક બે ચાર ડગલા આગળ આવે અને વળી પાછા વળીને બેસી જાય. મનમાં કેટલાય વિચારો આવતા હતા કે શું કરવું, કારણ એક તો વણકર નાના માણસ અને રાજનું મામેરું. વિચાર આવે કે મામેરું કરવું, પણ મનમાં એમ થાય કે રાજનું મામેરું હું કેમ પૂરું કરી શકું. અને સૌરાષ્ટ્રમાં તો કહેવત છે કે દીકરીના પિયરનું કૂતરું એ ક્યાંથી. હું તો માણસ છું બાપલિયા, એમ નામ તો કેમ જાવ. હે, એમ કહેવાય કે હૈયું ફડફડ થાય અને મનમાં ને મનમાં મૂંઝાય કે હવે શું કરું. અને એમ કહેવાય કે ત્યારે ઉદરમાંથી અવાજ આવ્યો કે મૂંઝાતો નહીં, હું બેઠો છું. છાતી ગજગજ ફૂલી ઉઠી, રાજીના રેડ થઈ ગયા અને ઊભી બજારે ચાલવા લાગ્યા. હો બાપ, ચોકમાં જઈને પૂછ્યું કે દરબારગઢ ક્યાં છે? જો સામે દરવાજો દેખાય ને એ દરબારગઢ. ત્યાં જઈને આ ભાઈએ કહ્યું જય માતાજી બધાને. એ જય માતાજી. એટલે બોલ્યા કે આમાં ગીરખોરાસાના દરબાર કોણ? આ સામે બેઠા. આગળ વધ્યા અને બોલ્યા, બાપુ જય માતાજી. તો કે જય માતાજી, બોલો કેમ આવ્યા? હવે આગળ જે વાત થઈ ને એ ખાસ ધ્યાનથી સાંભળજો. ગીરખોરાસાના દરબારને પ્રભાસ પાટણના વણકરભાઈએ એટલું કહ્યું કે બાપુ અમારા પ્રભાસ પાટણમાં એક કલોયું મરણ થઈ ગયું છે, અમારા ઠાકોર સાહેબથી નીકળાય એમ નથી, એટલે મને મામેરું લઈને મોકલ્યો છે. એટલે દરબારમાં હાજર એક વ્યક્તિએ એટલું કહ્યું કે તો મામેરાની હેલું હાલી આવતી હશે. એટલે બોલ્યા કે મામેરાની હેલુમાં અમારા રૂપાલીબા ન સમાય. તો શું લાવ્યા છો મામેરામાં? એટલે બોલ્યા કે ઈશ્વરિયું અને કિંદરિયું બે ગામ આપ્યા છે. હે, કે ઈશ્વરિયું અને કિંદરિયું બે ગામ આપ્યા છે. એટલે એમાં દરબારમાંથી કોઈકે કહ્યું કે લેખી ખરું કાય? એટલે કહ્યું કે અમારા ઠાકોરને ખબર નહોતી કે જીવતા જાગતા માણસ કરતા કાગળની ચબરકીની વધારે કિંમત હશે અહીંયા. અરે તો હું બે આંકડા લખાવી લેત. આટલી વાત થઈ ત્યાં રૂપાલીબાને કોઈએ એમ કહ્યું કે તમારા ગામના એક વણકરભાઈ મામેરું લઈને આવ્યા છે. રૂપાલીબા મેડી ઉપરથી નીચે આવ્યા
અને આવીને દસેય આંગળીએ દુખડા લીધા. રૂપાલીબાઈએ આમ દુખડા લીધા અને પેલા ભાઈ રાજમાંથી બહાર નીકળ્યા. પછી તો એમ કહેવાય કે ઘેડ માધવપુર જવાનું પડતું મૂકીને પ્રભાસ પાટણ પાછા આવ્યા. ઘરે આવીને એટલું કહ્યું કે માં, એ માં, એટલે અંદરથી અવાજ આવ્યો, બેટા તું આવી ગયો માધવપુરથી? એટલે કહ્યું કે ના માં, હું નથી ગયો માધવપુર, માધવપુર પહોંચ્યો જ નથી, ગીર ખોરાસાથી પાછો આવ્યો છું. કેમ દીકરા? એટલે કહ્યું કે માં, આપણા દરબાર સાહેબના બેન રૂપાલીબા ગીર ખોરાસા સાસરે છે ને? તો કે હા. એનું કોઈ મામેરું લઈને નથી ગયું? મને આ વાતની ખબર પડીને એટલે મને એમ થયું કે દરબાર મને મારે કે જીવાડે, પણ એને પૂછ્યા વગર બે ગામ મામેરામાં દઈને આવ્યો છું હું. માં માં, મેં બેન રૂપાલીબાને ઈશ્વરિયું અને કિંદરિયું બે ગામ મામેરામાં દઈ દીધા છે સાહેબ. ત્યારે શું એની જનેતા બોલી છે હે કે દીકરા, 9 મહિના ભલે તારો મેં ભાર ઉપાડ્યો, વાલા આજે તે મારું ધાવણ ઉજળું કર્યું. બેટા જા, સોમનાથની પૂજા કરીને બાપુ આવી ગયા હશે, માંડીને બધી વાત કર એમને, અને જો બાપુ એમ કહે ને કે મને મંજૂર નથી તો સોમનાથના મંદિરમાં કમળ પૂજા કરજે, અને જો જરૂર હોય ને તો હું તારી હારે આવું. એટલે કે ના માં, જરૂર નથી, હું જાઉં છું માં. ખભે ખેસ નાખીને નીકળ્યા અને પ્રભાસ પાટણના ઠાકોરને જઈને કહ્યું કે બાપુ, અરે આવ આવ બેટા, ઘણા ટાઈમે દેખાણો હતો. બાપુ નાના માણસનું ખૂબ ધ્યાન રાખતા એવા રાજા હતા. આ રાજા બોલ્યા કે બેટા ઘણા ટાઈમે દેખાણો. એટલે બોલ્યો કે હા બાપુ, એક કામે આવ્યો છું. હા બોલને, શું કામ હતું? બાપુ, તમે મારો કે જીવાડો એ તમારા હાથમાં છે. અરે પણ તું મને વાત તો કર બેટા. એટલે એમ કહ્યું કે બાપુ, આપણે કોઈ મામેરું લઈને નથી ગયા? કેવો સંબંધ હશે ઈ રાજા અને નાના માણસનો કે એમ કહી શકે કે બાપુ આપણે કોઈ મામેરું લઈને નથી ગયા બેનનું? બાપુ બોલ્યા કે આપણે વાંધો પડી ગયો હતો અને આપણને કંકોત્રી લખી નથી એટલે નથી ગયા. તો કે બાપુ, હું પાદરમાંથી નીકળ્યો અને ખબર પડી કે રૂપાલી બા રોતા હતા કે કોઈ મામેરું લઈને નથી આવ્યું. એટલે બાપુ તમને પૂછ્યા વગર ઈશ્વરિયું અને કિંદરિયું બે ગામ દઈને આવ્યો છું. બાપુ તમે મારો તોય ભલે અને જીવાડો તોય ભલે, હું તો બેનને મામેરામાં બે ગામ દઈને આવ્યો છું. અરે આ શું બોલે છે તું? મારવાનો ના હોય બેટા, બે ગામ તે દીધા અને 4 ગામ હું તને આપું છું. સાહેબ, એટલે કહેવાનો અર્થ એટલો કે તમે કોઈ પણ પરમાર્થનું કામ લઈને નીકળો ને એટલે તમારી શક્તિ જ્યાં પૂરી થાય ત્યાં ઈશ્વરની શક્તિ આવીને ઊભી રહે છે. વિડીયો વિશે તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરો.